તો જુઓ આજે સોમવાર છે ને, આપણે ફરાળમાં લીધી છે વેફર અને ચા. અને જુઓ ગામડે થી આવ્યા છે મામા અને મામી. કેમ છે મામી? મામા તમને કેમ છે? તો મામા જો સોમવાર ત્યાં છે અને મામી કે મારે નથી રહેવો સોમવાર, એને મામી. બાકી મમ્મી તો આખો શ્રાવણ મહિનો રહેશે, પપ્પા એ સોમવાર રહ્યા છે, એટલે અમે ચારેય રહ્યા છે ને, એક મામી નથી રહ્યા. મામી સર વધુ ઘટું એ ખાઈ જાય, અને મમ્મી જો હરખાઈ ગયા છે કારણ કે એના ભાઈ ભાભી આવ્યા છે ને, તો હરખ તો થાય, મહેમાન આવે એટલે આપડે હરખાઈ જાય. એમાં પાછ ભાઈ ભાભી આવ્યા છે એટલે વધારે હરખ હોય. સાચી વાત છે. જોવાની ટેવ પડી છે, મને લાગે દાઢી કરી તો લોકો એમ નો થાય આવો ક્યાં તમે લુક કર્યો. નહીં આ દાઢી વગર નો મસ્ત લાગે છે આ ચહેરો. મને લાગે થોડીક થોડીક બિયડ આવી જાય જાડું એટલે વધારે સારું લાગશે. વાંધો નહીં, હવે જોઈ થોડીક બિયડ આવે ને પછી. અને હવે નીરવ ને અહીંયા પોની આવી છે, એવા વાળ થઈ ગયા છે. પોની લેતો હોય તો અહીંયા આગળ તો પોની કરતા મોટા વાળ છે લઈ જોઈએ. ખબર નાના છોકરાઓ અહીંયા ફૂંકું લઈ દે. છોકરી આવી ગઈ છે. હાય નીરવી, મમ્મી એ નવું નામ પડ્યું. શું નામ છે મમ્મી? હાય નિરાલી, કેમ છે? તારું નામ થી નિરાલી કેવી લાગે ચોટી? હારો લાગે છે, નથી લાગતો મમ્મી? નીરવ રેવા દે ને, પણ એમાં શું છે? હજી તાર વાળ છે ને અહીંયાથી ઊંચા છે, આમ કર નાખું ને એટલે હરખા થઈ જાય. બસ હવે બરોબર થયા. તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, તો બધા લોકોને હર હર મહાદેવ. અને અમારા ઘરમાં બધા શ્રાવણ મહિનાનો સોમવાર રહ્યા છે, બીજો સોમવાર છે, અને હું પણ રહ્યો છું. પેલો સોમવાર રહ્યો તો પછી બીજો સોમવાર રહ્યો છું, અને ટ્રાય કરીએ છીએ. બધા તો રહેવાના જ છે, પણ હું ટ્રાય કરું છું કે ચૂકી ન જાઉં, ને કે હું ભૂલથી કે ખાઈ લઉં છું, પણ આ વખતે બધા સોમવાર રહેવાના છે. મારે તો પેલા શ્રાવણ મહિનો જ રહેવો હતો, પણ ખમાણું નહીં તો મેં તો સોમવાર તો રહી લઈએ એટલીસ્ટ. તો અત્યારે જો બપોરની રસોઈ ચાલી રહી છે. મેડમ શું છે આજે રસોઈમાં એ કહી દો. આજે બટેકાનું શાક છે અને રોટલી છે, બીજું કઈ નથી આજે. કારણ કે પપ્પાને છે ને બહાર જમવાનું હતું, અને મારા મામાજી ને મામીજી આવ્યા છે ને એમને બીજા ઘરે જમવાનું હતું, તો ખાલી શાક રોટલી કરી છે. ઓકે, શાક રોટલી. શાક શેનું શીખી ગયો? બટેકાનું ચિપ્સ વાળું કરી દીધું એવું શાક. ઓકે, બટેકાનું શાક રોટલી છે. અને અહીંયા જો હરખ નથી અમારે તો, કારણ કે એમના ભાઈ આવ્યા છે અને ભાભી આવ્યા છે. વાહ, શું છે લાડવા? લાડુ લાવ્યા છે તારા માટે, લાવ્યા છે જો તારા મામા લાડુ. વાહ, ગુંદીના લાડુ છે એટલે તમે બહુ ખુશ છો. હાલો ભાઈ, લાડવા ખાવા માટે. અને આજે મારા મમ્મી તો હેપી હેપી જ છે, કારણ કે એના ભાઈ એવા છે ગામડે થી. શું કેવું? જલસા છે. તો અત્યારે હું છે ને મોત ને ઓલમોસ્ટ છુઈ છે ને પાછો આવી ગયો છું, કારણ કે મારા મમ્મી એ લાડવા બતાવ્યા. તમે તો લાવો ચાખી લો, પછી ખબર પડી કે ભાઈ સોમવાર છે. આટલો લાડુ હતો નજીક, વિચાર કરો ઉલાળી ગયો ને જડું. પણ ત્યાં મમ્મી ને બધાને યાદ આવી ગયું કે આજ સોમવાર છે, એટલે હમણાં જમવા બેન ત્યારે થોડોક રહી ગયો, નકર હમણાં સોમવાર તૂટી જાય. અહીંયા સુધી લાડો હતો, બોલો. જો ભાઈ અત્યારે એક ટાણું ચાલુ થઈ ગયું છે, ને આપણે જો બટેકાની સબ્જી લીધી છે, થોડાક સાબુદાણા એના પાપડ લીધા છે, રોટલી છે, અને બધાનું સેમ મેનુ છે. અને કાલના જો મઠ પડ્યા છે, અને અમે ત્રણેય જો જમવા માટે બેસી ગયા છીએ. તો હાલો બધા લોકો બપોરનું એકટાણું કરવા. અત્યારે જમવા બેઠા છે નીરવ, એટલે તને એક પ્રશ્ન પૂછું. બોલો. જમવામાં જે બધા અલગ અલગ ટેસ્ટ હોય ને, તુરો, ખાટો, તીખો, ખારો, તે બધા ટેસ્ટમાંથી તારે મને એક ટેસ્ટનું નામ આપવું હોય તો શું હોય? એટલે તું એના જેવી છે એમ, એવું મારો સ્વભાવ પડી. સ્પાઈસી. ઓકે, તીખી. તીખી તીખી. મમ્મી તમે કયું આપો મને નામ? મમ્મી કે તુરો. આપી મીઠી. એ વાત સાચી છે, કારણ કે ક્યારેક મેડમ નું મૂડ આ બાજુ હોય ખાટી બાજુ, ક્યારેક મીઠી બાજુ હોય. તું મને આપ તાર જે આપો એ. ઓકે, હા મીઠો નથી કેતી ને તું મને. ઇંગ્લિશ માં ગાળું આપે છે. સ્વીટ એટલે ટૂંકમાં કઈ રીતે મારો સ્વભાવ તો મેચ કર. સ્વીટ સ્વભાવ સારો છે, એમ કે ઘણી વસ્તુ કેમ ખાવાની મજા આવે એમ તારો સ્વભાવ સારો છે, એટલે મારી જરે મજા આવે છે. મમ્મી હારું હારું. મમ્મી મને મારો ટેસ્ટ કયો? પણ એમની એકાદો ટેસ્ટ કેવું એના જેવો હોય એમ. એમ નહીં તુરો ખાટો એવી રીતે એકાદો આ ભેગી મારી મજા લે. આને સ્વીટ કહીને મીઠો કહી દીધું, આને મીઠો. આ દાઢી કઢાવી એટલે મીઠો મીઠો કરો. ખાટો મીઠો તીખો
એવું છે, પણ એ બે વસ્તુ આપડે ઘરે ખાવી છે એ જોઈ ને, કઈ નઈ ચાલો એકાદુ બનાના અને બાબુ પોચા ખાઈ લે. તું તો બહાર જવાનું એમ ઠેલી તો ટીંગાડી દીધી. આ નવું પર્સ છે મારું, આપણે જ આપીએ છીએ પર્સ ના રૂપિયા. એટલા તો આપણે જો કે મીડિયમ રેન્જમાં લઈએ છીએ. પેલા તો હું સાંભળતી નઈ કે 1-1.5 લાખ, 2-2-3 લાખ ના પર્સ આવે છે. મેં તો કોણ લેતા હશે, પણ મને સમજાય કે જે લોકો પાસે પૈસા હોય 3 લાખ ના, હું 30 લાખ ના પર્સ લઈ. આ કોરિયાનો હેન્ડસમ છોકરો અહીંયા ક્યાંથી આવી ગયો છે મારા ઘરે? ઇન્ડિયાનો છોકરો છે, કોરિયાનો નથી ભાઈ. બધાએ કોમેન્ટમાં નહીં રહ્યો એવું, અમુક એવું કીધું છે કે સારું લાગે છે શેફ, આ જે ક્લીન શેવ કરાવ્યું છે, અને અમુક એ કીધું છે કે નથી સારા લાગતા નીરો. પણ રિયલમાં હું તને કહું ને તો કાલ તો તને પહેલી વાર જોયું એટલે બહુ શોક લાગતો હતો, પણ આજ હવે છે ને અમે જોવા માટે ટેવાઈ ગયા ને તો મને તો હારો લાગે છે. પણ નહીં હારો લાગશો. અને બીજી એક વાત કહું, એમાં એવું છે કે લોકો તને કેટલા દિવસથી છે ને દાઢીમાં જ જોતા હતા ને, એટલે અચાનક એવી રીતે જોયે ને એટલે હું શોક થઈ ગઈ, એટલે એવી રીતે લોકો શોક થઈ ગયા. પણ જો આ વ્લોગમાં બધાય કે નીરવ હારો લાગે છે, કઈ વાંધો નહીં, જેવું દાઢી નો આવે તેવું આવતું જ કામ ચલાવવાનું. તો નીરવે છે ને મારા માટે એક સોંગ ગાયું છે, નીરવ ગાતો. પાયલ વજન મેં ભારી રે, ઉસમે નહીં દુનિયાદારી રે, મગજ થી થોડી ખારી રે, અબલા નારી રે. વખાણ આટલા બધા થઈ ગયા, નીરવ ડાયજેસ્ટ નથી થતા. ઘણી વાળો શ્રીખંડ ખાવ હોય તો જવાનું ધારી રે. હજી બીજું આપડે સાઉથ નો ધનુષ જોયું, એનું પિક્ચર મારી રે. વાહ નીરવ વાહ. જેવી રીતે વિરાટ કોહલી ની ક્રિકેટ ની પારી રે. પારી એટલે હું ક્રિકેટ નો વારો એમ. ઓકે, હિન્દી માં પારી કહેવાય. ઓકે, આપણે વારો કહેવાય. તો અમારા ઘરે ભાઈ મહેમાન આવી ગયા છે અને છોકરા બાર જો જોવા માટે આવ્યા છે, કારણ કે મહેમાન અહીંયા આવ્યા છે. એટલે મહેમાન એવું છે કે જેના હાથમાં આવે એના હાથમાં આવે, જો ક્યુટ છે. તો અત્યારે હું તમારી લોકોની કોમેન્ટ વાંચું છું. મેં ક્લીન સેવ કરાવ્યો એ બ્લોગની, અને તમે લોકોએ ભરી ભરીને જે મારા વખાણ કર્યા છે, એટલે જે લોકોને કહું છું સમજી ગયા છે કે કાંઈ બાકી નથી રહ્યું કે આના જેવા લાગુ, આવા લાગુ, આટલા ખરાબ લાગો, પણ કાંઈ વાંધો નહીં તમારે. મેં એટલે જ તમને લોકોને ક્વેશ્ચન પૂછ્યું કેવા લાગજો, જેન્યુઅન કહેજો. તમે લોકો જેન્યુઅનમાં થોડુંક વધારે પડતું જેન્યુઅન કહી દીધું છે, અને કાંઈ વાંધો નહીં. મારે ક્લીન સેવ કરાવવા પછીનું કારણ એ હતું કે 3-4 વર્ષથી મેં શું કે બીએડ ને આવું ક્લીન સેવ નથી કર્યું, એટલે મેં કીધું એકવાર કરવું તો ખરા, એટલે થોડુંક બધું ક્લીન થઈ જાય. અને કાંઈ વાંધો નહીં, વિધિન અ વીક માં તો આવી જાય, જોઈએ છે. ત્યાં સુધી તમારા વખાણ હું સાંભળીશ રોજ કમેન્ટ. તો જો આપણે ડીશ માં લીધી છે સાબુદાણા ની ખીચડી, પછી અહીંયા લીધા છે આ શું છે, બફફડા. બફફડા છે, મને પેટીસ બોલાઈ ગયું. પેટીસ નો કેવાય, પેટીસ કેવાય ને બફફડા, બધું એક જ એમ ને. જો ભાઈ પેટીસ ઉર્ફ બફવાડા છે, અને સાથે ચટણી છે, અને બધાએ જો અલગ અલગ વસ્તુ લઈ લીધી છે, અને બધા લોકો જો રાતે જમવા માટે બેસી ગયા છે. બધા સોમવાર એટલે બધું ફરાળી ખાય છે. તો જો અત્યારે બધા બેસી ગયા છે ને બેઠા બેઠા બધા વાતો કરે, જો મહેમાન છે ને ઘરધાણી છે ને બધા. જો મામી કેમ છે, જય ગોપાલ સારું છે ને? તો વાંધો નહીં. જો અમારા મામા આવ્યા, મામા કેમ દાંત કાઢો શીખ્યો? મામા એટલું ધીમું બોલો છો ને લોકો સમજાય ને. જય ગોપાલ કહી દે. તો વાંધો નહીં, જો બધા બેઠા બેઠા વાતો કરે. મમ્મી તમારે કઈ કેવું છે આમાં? મોજે મોજ છે. હા, ઈ શરીરમાં મારા જેવા છે.
આ મામા અમારા પટલા છે જો, અને ઓલા મામા અમારા ભંભોટિયા છે. તો વાગી ગયા છે અત્યારે 12:30 ને અત્યારે જો બધા લોકો નીચે બેઠા હતા અને વાતો કરતા હતા મામા અમે બધા, અને બેકગ્રાઉન્ડમાં અમે બધા 100 પીસ લગાડ્યા છે. આ છે પેન્ટ ટી શર્ટ છે, પાછળ ટી શર્ટ છે, કારણ કે વરસાદ ને લીધે રૂમમાં કપડા બોડા ગોઠવી દીધા. હું કેવું જાડુ કેમ કઈ બોલતી નથી, એટલે પંખો શરૂ હોય ને તો પંખા ને હવા ના કારણે એ છે હુકાઈ જાય, એટલે અત્યારે રૂમ માં હુકવી દીધા છે. ઓકે, બીજું કઈ નવીન માં બોલો, કેમ મુંજાઈ ગઈ એમ થોડી જાગ તું. નવીન માં કઈ બોલો કઈ હોય તો કઈ નઈ. તો જો આજે મામા ને મામી ને બધા આવ્યા હતા, આજે લોકો ને બધે બાર જે અમારા રિલેટિવ રહેશે એની ત્યાં જમવાનું હતું, તો કાલ હવે આપણી ઘરે પ્રોબેબલી જમશે. અમે આજે નક્કી કર્યું હતું કે મામા ની બધા આવે ને તો બધા સોમવારે હશે ને મોસ્ટલી, તો છે ને ફરાળી ગોટા બનાવીને ખાવું. તો હજી મારા મોઢામાં એ જ સ્વાદ રહી ગયો ફરાળી ગોટા નો, તો ખાઈ જાય સ્વાદ તારો. નહીં હવે પછી બીજી વાર ક્યારેક બનાવીને ખાઈ લેવું. તો આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. જેમ હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, ફેસબુક માં ફોલો કરો, યુટ્યુબ માં સબસ્ક્રાઈબ કરો, બધું કરો. પણ મેડમ મારો જે લુક છે આ દાઢી વગર નો, એને જે લોકો એ ખીલી ઉડાડી છે કોમેન્ટ સેક્શન, એના વિશે શું કહેવા માંગો છો? કયો પ્લીઝ મારા હસબન્ડ ને કોઈ ખરાબ નહીં કે મારા હસબન્ડ બહુ મસ્ત લાગે છે. એવું નતું કહેવાનું, બીજું કઈક કહેવાનું હતું. તેમ કરી મારી બેઇજ્જતી કરી નાખી. બેઇજ્જતી નથી કરી, મને એવું લાગેલો કે પહેલી વાર જોયો ને કાલ મને જો કે બહુ જ દાતા આવતા, પણ હવે આજ જો મને નોર્મલ લાગે છે. એટલે કાલના વ્લોગમાં તને જોયે ને આ બધા, એટલે બધા નોર્મલ લાગવા માંડશે. 2-3 દિવસ આવી રીતે તું રહીશ ને એટલે, અને બધાએ છે ને એવી હોતન કોમેન્ટ કરી હતી, તે ફોટો પોસ્ટ કર્યો ત્યારે, કે નીરવ છે ને પાયલ ની વાત માની અને સેવિંગ કરાઈ નાખ્યું. એટલે કે પાયલ બેન તમે બહુ લકી કહેવાય કે નીરવ તમારી વાત માની નાખી. તો એવું કઈ નથી, એને કટ કરાવી હતી એટલે કરાવી, બારું માની નત કરાવી. અને મને પર્સનલી તો આ લુક ગમ્યો, લુક ગમે કે નો ગમે, હારો લાગે કે ન લાગે, જે સુધી દાઢી ન આવે ત્યાં સુધી કઈ નહીં થાય. અને તમે લોકો કોમેન્ટ કરી એમાં ખુશ છો, આ તો મસ્તી કરતો હતો, કારણ કે જે હોય જેન્યુઅન કેવું જોઈએ. હવે તમે લોકો જો એવું લખ્યું હોત ને કે બહુ હારો લાગે, તો મને રિએક્ટ શોક લાગે કે ભાઈ આ ગલત વસ્તુ હોયલું, બાકી તમે જે લખ્યું પરફેક્ટ છે. અને જો મારું માની નીરવે કરાવ્યું હોય ને તો હું તો નીરવ ને કહું કે કાયમી છે ને ક્લીન શેવ જ રાખજે, કારણ કે મને ક્લીન શેવ બહુ ગમે એટલે મારે એવું કેવું કે મારા માટે એટલું બધું આ ઇમ્પોર્ટન્ટ નથી કે આટલું બધું મેં વિચાર્યું, મેં કઈ વિચાર્યા વગર કરાઈ નાખી છે. મને નથી ખબર કે આવું બધું કે હું કે કોમેન્ટ માં લખાય કે આવું લાગી ગયું, મને એવું નથી ખબર કે આટલું બધું ખરાબ લાગે. ખરાબ નથી લાગતો યાર, હારો લાગે. પણ મને એવું લાગે થોડો બહુ સમય જોયો ને એવું, હેને એટલે થોડોક હું ચેન તો લાગુ. કાઈ નહીં, તું કવાઈ લાગશો એટલે કે ક્યુટ લાગશો તું. આની કોરિયન ભાષા ચાલુ થાય ત્યાં સુધી બાય બાય, મળે નેક્સ્ટ વ્લોગમાં. બાય 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 બાય.